બોટાદ જિલ્લાના રાણપુરમાં એપીએમસી ખાતે ચેરમેનને 2.5 વર્ષ પૂર્ણ થતાં ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચાલુ ચેરમેને કિશોરભાઈ ધાંધલને ફરીવાર ચેરમેન તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા. રાણપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે કિશોરભાઈ ધાંધલને 2.5 વર્ષ પૂર્ણ થતાં રાણપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. બોટાદ જિલ્લા રજિસ્ટ્રારની ચૂંટણીના નિરીક્ષક તરીકે એમએલ અગ્રવાલ નિમણૂક કરાઈ હતી. તેઓની હાજરીમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કૌશિકભાઈ ધાંધલને ફરીવાર ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. ભાજપ કોંગ્રેસ પ્રેરિત તમામ ડિરેક્ટરોએ કિશોરભાઈ ધાંધલને ચેરમેન તરીકે સમર્થન કર્યું હતું, ત્યારે ભાજપે ફરી એકવાર રાણપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સત્તા પોતાની પાસે રાખી ચેરમેન પદે કિશોરભાઈ ધાંધલને બિનહરીફ જાહેર કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ ધાંધલે 2.5 વર્ષ દરમિયાન તમામ ડિરેક્ટરોને સાથે રાખી રાણપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો ખૂબ જ ઝડપથી વિકાસ કરેલ છે અને ગત કપાસની સિઝન દરમિયાન રાણપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કરોડો રૂપિયાના કપાસની આવક થઈ હતી અને ખેડૂતોને કપાસના ભાવ પણ પૂરતા પ્રમાણમાં મળતા ખેડૂતો પણ કિશોરભાઈ ધાંધલ ફરીવાર ચેરમેન બને તેવું ઇચ્છતા હતા. ત્યારે કુશળ વહીવટને કારણે કિશોરભાઈ ધાંધલ ફરીવાર ચેરમેન બનતા તેઓએ તમામ ડિરેક્ટરોનો આભાર માન્યો હતો. તેમજ કિશોરભાઈ ધાંધલને ચેરમેન બનવા બદલ ભાજપ કોંગ્રેસના આગેવાનો તથા ઉદ્યોગપતિઓ તથા સામાજિક આગેવાનો તથા એપીએમસીના કર્મચારીઓ તેમજ વેપારીઓએ અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, વિપુલ લુહાર, રાણપુર. મારું નામ કિશોરભાઈ જીલુભાઈ ધાંધલ, ગામ મોટી વાવડી, રાણપુર. એપીએમસીમાં આપની બીજી વખત ચેરમેન તરીકે બિનહરીફ બની ગઈ છે, શું કહેશો, કેવો માહોલ હતો? આજથી 2.5 વર્ષ પહેલાં મને ચેરમેન પદની જવાબદારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ, જિલ્લા અને તાલુકા સંગઠને આપેલી, જે 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન મારી કામગીરીને ધ્યાને લઈ અને બધા જ ડિરેક્ટરો ફરીથી હું ચેરમેન તરીકે કામગીરી કરું એવી ઈચ્છા દર્શાવી અને આજે મને ફરીથી ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટી કાઢેલો છે તે બદલ પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ અને તાલુકા ભાજપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપના દ્વારા જાણવા મળ્યું છે કે વિકાસના કામો કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં કેવો રાણપુર એપીએમસીનો વિકાસ કરવાનો છે? હાજી, રાણપુર આજથી 2.5 વર્ષ પહેલાં જ્યારે મને ચેરમેન તરીકે વરણી કરવામાં આવી તે પછી 2.5 વર્ષમાં અમે રાણપુરના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડોની દિવાલો, ગેટ, ઓફિસો, નવા વે બ્રિજ આવી બધી કામગીરી અમે પૂર્ણ કરેલ છે અને હવે હાલ સરકારમાં વિકાસના કામના જે અમે ફાઇલો મૂકેલી છે અંદાજિત 15 કરોડ રૂપિયાનું અમારી ફાઇલો અત્યારે સરકારમાં છે અને વહેલી તકે આવવાની છે અને ખૂબ ગોડાઉનો, દુકાનો, સીસી, ગેટ આવા બહુ મોટા પ્રમાણમાં કામગીરી થવાની છે. હાલ અમારે 15 કરોડ રૂપિયા થોડા ટાઈમની અંદર સરકારશ્રીમાં ફાઇલો છે અને ભારતીય જનતા પાર્ટી વિકાસને માને છે એટલા માટે તાત્કાલિક ધોરણે એ કામ શરૂ થશે.